દિલ્હીના જંતર મંતર પર લોકપાલ બિલ લાવવાની માંગ સાથે ઉપવાસ કરી રહેલી ટીમ અન્નાના સમર્થકોએ મીડિયા સાથે ગેરવર્તણૂક કરી હતી. પ્રશાંત ભૂષણના ભાષણ બાદ જંતર મંતર પર હાજર લોકોએ મીડિયા કર્મીઓ સાથે બદસલૂકી કરી હતી. ટેલિવિઝન સંપાદકોની અગ્રણી સંસ્થા બ્રોડકાસ્ટ એડિટર્સ એસોસિએશને આ ઘટનાને વખોડી કાઢતા માફીની માંગ કરી હતી. કિસને બદતમીજી થી બુરે લફ્ઝ બોલે હૈ મુજે બરા દુઃખ હો રહા બાર બાર કહે કે અંદર અહિંસા કે નામ પર અન્ના હઝારે મંચ પરથી સમગ્ર ઘટનાક્રમ અંગે અફસોસની લાગણી વ્યક્ત કરી. મીડિયા કર્મીઓ સાથે થયેલી ગેરવર્તણૂકમાં સંડોવાયેલા લોકો તરફથી અન્ના હઝારેએ દિલગીરી વ્યક્ત કરી. મીડિયા અને ટીમ અન્નાએ સાથે મળીને કાર્ય કરવા પર અન્ના હઝારેએ ભાર મૂક્યો. પોતાના સમર્થકોને ચેતવણીના સૂરમાં અન્નાએ કહ્યું, ભવિષ્યમાં આ પ્રકારની કોઈ પણ ઘટના બનશે તો આંદોલન આટોપી લેવામાં આવશે. इन सारे मीडिया के मालिकों को अब ये तय करना पड़ेगा कि वो देश के साथ में कि भ्रष्टाचार में. એક બાજુ ટીમ અન્ના કહે છે કે તેમને આંદોલન ચલાવવા માટે લોકોના ટોળાની કોઈ જરૂર નથી, જ્યારે બીજી તરફ એ જ ટીમ અન્ના કહે છે કે આંદોલનને વેગ મળે તે માટે પ્રસાર માધ્યમોએ ભૂમિકા ભજવવી જોઈએ. અવનવા વિવાદોમાં સંડોવાતી જતી ટીમ અન્ના ક્યાંક ભ્રષ્ટાચાર નાબૂદીના મૂળ ઉદ્દેશ્યથી ચલિત તો નથી થઈ રહી ને? આ પ્રશ્નનો જવાબ ભવિષ્ય સિવાય કોઈ આપી શકે તેમ નથી. બ્યુરો રિપોર્ટ, વીટીવી.